श्री बावळिया अने भरत बोगरा वच्चे फरी विवाद। भरत बोगराए मुख्यमंत्री ने पत्र लख्यो छे। जसदणमां सौनी योजनामां गैररीतिनो भरत बोगराए आरोप लगाव्यो छे। मंत्री कुंवरजी बावळियानो विभागमां आवे छे सौनी योजनानुं काम अने जसदणमां सौनी योजनाना पाइपलाइनना काममां भ्रष्टाचारनो आरोप लगाववामां आवी रह्यो छे। भाजपना ज प्रदेश उपाध्यक्ष भरत बोगरानो आरोप छे। भरत बोगरा अने कुंवरजी बावळिया वच्चे शीतयुद्ध चाली रह्यू छे अने फरी एकवार आ विवाद सामे आव्यो छे। अगाउ पण कुंवरजीभाई अने कुंवरजी बावळिया अने बोगरा सामसामे आवी चुक्या छे, आरोप प्रत्यारोप लाग्या छे। भरत बोगराना आरोप पर नितिन पटेले निवेदन पण आप्युं, कह्युं के सरकारमां आवा पत्रो तो आवता ज रहे छे, केटलाक लोको सस्ती प्रसिद्धि माटे वायरल करता होय छे आवा लेटर। आज मुद्दे संवाददाता गौतम भेड़ा लाइव जोड़ाई गया है। गौतम, फरी एक बार कुंवरजी बावळिया अने भरत बोगरा वच्चे विवाद सर्जायो छे। अगाउ पण विवाद बन्ने एकबीजा विवाद में घेरायेला, आरोप प्रत्यारोप लागतो रहे छे। फरी एक बार भरत बोगराए मुख्यमंत्री ने पत्र लख्यो छे अने कह्युं छे के जसदणमां सौनी योजनामां गैररीति थई रही छे अने गैररीतिनो आरोप लगाववामां आवी रह्यो छे, हकीकत शुं छे? चोक्कस, जे रीतना જસદણ વિછિયાની વાત હોય અને ત્યાં કુંવરજી બાવળિયા અને ભરત બોગરાના જે જૂથવાદની વાત છે તે અવારનવાર સામે આવતી હોય છે। ફરી એક વખત આ જ પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો છે। રાજકોટ થી લગભગ કે રાજકોટ જિલ્લાનો એક મહત્વપૂર્ણ વિસ્તાર ગણવામાં આવે છે જસદણ વિછિયા વિસ્તાર, અને ત્યાં બંને જે નેતાઓ છે તેમના પોતાના વર્ચસ્વની લડાઈ માટે અગાઉ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી ચૂક્યા છે। ફરી એક વખત આ જ પ્રકારનું એક જે ઘટના છે તે સામે આવી છે કે જે સૌની યોજનાનું કામ છે તે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કરવામાં આવતું હતું, ને તેમાં જે રાજકોટ જિલ્લાના જે જસદણ વિસ્તારની અંદર જે સૌની યોજનાનું જે કામગીરી કરવામાં આવતી હતી તેમાં ગેરરીતિ થઈ છે। કારણ કે ટેસ્ટિંગ દરમિયાન જે પત્ર છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટેસ્ટિંગ દરમિયાન જે પાણી પહોંચવું જોઈએ તે પાણી પહોંચ્યું નથી, અને ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર કામગીરી છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે। એક મહત્વની વાત છે કે આ સમગ્ર મામલાને લઈને ભરત બોગરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, અને સાથોસાથ એક મહત્વની અને ફરી એક વખત જૂથવાદ છે તે સાબિત કરતી એક ઘટના એટલા માટે છે કે આ જે સમગ્ર જે કામગીરી છે તે કુંવરજી બાવળિયાના કહી શકાય કે પોતાના કાર્યકાળની અંદર આવે છે, એટલે કે પોતાની કામગીરી અંતર્ગત આવે છે। બે વાત મહત્વની છે, એક તો કુંવરજી બાવળિયા કે જેઓ કેબિનેટ મંત્રી છે તેમની કામગીરીની અંતર્ગત આ બધી વસ્તુ આવે છે, અને બીજું એમના જ મત વિસ્તારની અંદર ભ્રષ્ટાચાર થયો છે એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરત બોગરાનો ટેલિફોનિક સંપર્ક પણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યો છે। એક એવી પણ વાત છે કે પ્રદેશમાંથી એવું કહેવામાં આવ્યું છે કે આ બાબતે કોઈ પણ તેઓ નિવેદન ન આપે, એટલે કે જૂથવાદ છે તે વધુ આગળ ન વધે એટલા માટે પ્રદેશમાંથી ચોક્કસ સૂચનો આવી ચૂક્યા છે। પરંતુ ફરી એક વખત આ પ્રકારની જ્યારે ઘટના સામે આવી છે, આટલા મોટા નેતા છે, ઉપાધ્યક્ષ છે ભાજપના, તેઓ જ્યારે આ પ્રકારનો પત્ર લખે છે એક મંત્રી વિરુદ્ધ અથવા તો એક મંત્રીના જ મત વિસ્તારની અંદર, ત્યારે ખૂબ જ મહત્વની વાત છે કે જૂથવાદ ફરી એક વખત સામે આવ્યો છે। વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ બાકી છે, એ પહેલા આ પ્રકારના પત્ર લખવાથી ફરી એક વખત જૂથવાદ છે તે સામે જોવા મળી રહ્યો છે। જી જી બિલકુલ ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।